થરાદમાંથી 10 મહિના પહેલા 12 દિવસ નર્મદાનું પાણી બંધ કરીને થરાદ નગરમાંથી રાજસ્થાન જતા ઐતિહાસિક રિએક્ટર પસાર કરવામાં આવ્યા હતા. જો કે ફરી એક વખત આવા જ પ્રકારના રિફાઇનરીમાંથીના એક બે નહીં પણ 12 જેટલા તબક્કા વાઇઝ પસાર કરવામાં આવી રહ્યા છે, જેના માટે નર્મદાની મુખ્ય નહેર પર અગાઉ બનાવવામાં આવ્યો હતો એ જ જગ્યાએ હંગામી પૂર તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ રાહતની વાત એ છે કે આ વખતે નર્મદા નહેર બંધ કરવામાં આવશે નહીં. નર્મદા નહેર પર લોખંડનો પુલ બનાવવાની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી છે. કેનાલની બંને સાઈડમાં હંગામી રોડ પણ બનાવવામાં આવ્યો છે. 300 થી લઈને 750 ટન સુધીના અલગ અલગ વજનના જે રિએક્ટરો છે તે રાજસ્થાનના બાડમેર સુધી રાજ્ય સરકારની ભાગીદારીવાળી રિફાઇનરી માટે એલએનટી કંપની દ્વારા કેનાલ ઉપરથી પસાર કરીને લઈ જવાઈ રહ્યા છે. થરાદથી 4 કિલોમીટરના અંતરે વાહનો આવી ગયા હોવાથી તેને તબક્કાવાર થરાદ શહેરમાંથી વીજ પુરવઠો બંધ કરી તેમજ પોલીસના ટ્રાફિક નિયમન વચ્ચે પસાર કરવામાં આવશે.